ભાવનગરમાં ગણેશોત્સવનો ભાવ ભક્તિ સાથે પ્રારંભ થયો હતો, જેને લઈ આયોજકો દ્વારા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે. આનંદનગર બીજા બસ સ્ટેન્ડ કૃષ્ણ ભક્તિ મંડળ અને આનંદનગર મિત્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે, જેમાં વિઘ્નહર્તા અને બહેનો દ્વારા 56 ભોગ ધરવામાં આવ્યો હતો, તેમજ ગણેશ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. ભાદરવી ચોથના દિવસથી જ ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે. દેશભરમાં ગણેશ ભક્તો દ્વારા વિવિધ રીતે ભગવાન વિઘ્નહર્તાને રીઝવવામાં આવે છે અને ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે, તેમજ ગણેશજીને વિવિધ ભોગ ચઢાવવામાં આવે છે. ત્યારે ભાવનગરના આનંદનગર બીજા બસ સ્ટેન્ડના શ્રી કૃષ્ણ ભક્તિ મંડળ અને આનંદનગર મિત્ર મંડળ દ્વારા 56 ભોગ, જેમાં વિવિધ લાડુ, તીખી, બટકી, ભૂંગળા, ચોળાફળી, દાબેલી, વડાપાઉં, કચોરી, મકાઈ, ચણા મઠ, ઢોકળા, સેન્ડવિચ, થેપલા, ગુલાબજાંબુ, પીઝા, ખાંડવી, મઠ્ઠો, દહીંવડા જેવી વિવિધ વાનગીઓ ભગવાનને ધરવામાં આવી હતી અને દીપમાળા કરીને ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી. વિવિધ મંડળો દ્વારા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. 56 ભોગનો ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી તથા આજુબાજુ વિસ્તારના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, SI ન્યૂઝ, ભાવનગર.